ઘર ની અંદર કોઈ ઘર બનાવવા માટે કોણ ઘર બનાવે છે ઈંટો નું પ્લાસ્ટર ઈંટો ચણવાની હોય છે રેતી ની સિમેન્ટ લઈને તો એ ઘર બનાવે છે કોણ કડિયા બરાબર પછી એમાં બારણામાં લાકડા ની ફ્રેમ બનાવીને લગાડવાનું કામ કોણ કરે છે સુથાર બરાબર પછી બારી બનાવવાનું કામ પણ કોણ કરે છે સુથાર પછી એની અંદર જે કાચ ને બધું લગાવવાનું હોય છે ત્યારે એક કાચ લગાવવા વાળા બીજા માણસ હોય છે બરાબર તો આ ઘર પણ કેવી વસ્તુ છે ભાઈ માણસે બનાવેલી વસ્તુ બરાબર ઘર કઈ આપોઆપ બનતું નથી એટલે ઘર પણ કેવી વસ્તુ છે માનવ સર્જી તો ભાઈ જુઓ અહીંયા નિર્જીવ વસ્તુ છે ને બે ભાગમાં વહેંચાયેલી છે બરાબર જેવી રીતે અહીંયા સજીવમાં બે ભાગમાં વહેંચાયેલું છે એવી રીતે નિર્જીવમાં પણ બે ભાગમાં વહેંચાયેલું છે કે કેટલીક વસ્તુઓ છે નદી પહાડ પાણી પથ્થર એ બધું આપણને કેવી કેવી રીતે મળે છે કુદરતી મળે છે પણ જ્યારે અમુક વસ્તુઓ કેવી છે ભાઈ કે એને માણસે બનાવવી પડે છે તો જે વસ્તુ માણસે બનાવવી પડે એને આપણે કેવી વસ્તુ કહીએ માનવ સર્જન બરાબર કેવી વસ્તુ કહીએ માનવ સર્જન બરાબર સર ભાઈ હવે તમે જે બુટ્ટી ને બંગડી મમ્મી પહેરે છે ઘરેણા પહેરે મમ્મી ઘરેણા પહેરે છે ને બુટ્ટી બંગડી બધું તો એ કેવી વસ્તુ છે માણસ કેવી વસ્તુ છે માણસ બનાવેલી માનવ સર્જન બરાબર જ્યારે સૂરજ અને ચાંદામામા કેવા છે ભાઈ આપણે બનાયા છે કુદરતી સૂરજ ચાંદામામા તો ભાઈ રોજ સવારે આપણે સૂરજ ને ઉપર મૂકીએ છે સાંજ પડે તો આપણે ચાંદામામા ને મૂકીએ છે ના ભાઈ આપોઆપ દેખાય છે આપ મેળે દેખાય છે ચાંદામામા સૂરજ એ બધા કેવા કેવી રીતે દેખાય છે આપ મેળે દેખાય છે તો સૂરજ અને ચાંદો કેવી વસ્તુ છે કુદરતી વસ્તુ છે વાદળ પણ કેવી વસ્તુ છે કુદરતી વસ્તુ છે આપણે વાદળ બનાવતા નથી કે ભાઈ એ વાદળમાં પાણી ભરી લે કાળું કાળું થઈ જાય પછી વરસાદ પડે એવું હોય છે ના તો વરસાદ પણ કેવી વસ્તુ છે કુદરતી વસ્તુ છે બરાબર પાણી વરસાદ આ બધું કેવી વસ્તુ છે કુદરતી જે વસ્તુ માણસ બનાવે એને કેવી કહેવાય ભાઈ માનવ બરાબર ચોપડી વાપરો છો ને લખવા માટે એ ચોપડી નું કાગળ ક્યાં ક્યાંથી બને છે હા ભાઈ એ તો ઝાડની છાલ માંથી બને છે બરાબર એટલે આ ચોપડી કેવી વસ્તુ છે માનવ સર્જન કેવી છે માનવ સર્જન ભાઈ આ લખવા માટેનો ચોક એ કેવી વસ્તુ છે માનવ સર્જન બરાબર માણસે બનાવ્યો છે આ કુદરતી મળ્યો નથી પણ આ ચોક ની અંદર જે વસ્તુ વપરાય છે ને ચોક બનાવવા માટે જે મટીરિયલ વપરાય છે એ કેવું છે ભાઈ કુદરતી એ આપણને ક્યાંક જમીનમાંથી ખનિજ તત્વમાંથી મળે છે એટલે એ કેવું છે ભાઈ કુદરતી પણ આ ચોક બનાવે છે બહુ બધા કેમિકલ ભેગા કરીને અને આ ચોક બનાવે છે તો ચોક કેવી વસ્તુ છે ભાઈ માનવ સર્જન કેવી વસ્તુ છે માનવ સર્જન એટલે અહીંયા આપણે એટલું જ કહેવાનું ભાઈ કે નિર્જીવ વસ્તુ કેવી કેવી હોય છે ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપમેળે મળે છે જમીનમાંથી મળે છે સૂર્યપ્રકાશ બરાબર એ આપણને સૂર્યમાંથી મળે છે તો એ પણ કેવી વસ્તુ છે કુદરતી બરાબર સૂર્યપ્રકાશ આપણે એવું કરતા નથી કે ભાઈ સુરત સુરત મને પ્રકાશ આ આમ લાઈટ ચાલુ કરીએ અને સુરતમાંથી આપણને પ્રકાશ મળે એવું હોય છે ના એટલે સૂરજના કિરણો પણ કેવા છે સૂર્યપ્રકાશ કુદરતી વસ્તુ છે કુદરતી તો કેટલીક વસ્તુઓ આપમેળે મળે છે આપણને બરાબર એને કેવી કહેવાય ભાઈ કુદરતી અને કેટલીક વસ્તુ માણસ બનાવે છે માનવ તો એ કેવી કહેવાય ભાઈ માનવ તો ભાઈ નિર્જીવ વસ્તુ ને આપણે કયા બે ભાગમાં વહેંચેલી છે કુદરતી અને માનવ સર્જન આ માનવ સર્જન ને આપણે કૃત્રિમ પણ કહી શકીએ બરાબર સર ચલો હવે વચ્ચે ધોરણ ત્રણ વર્કશીટ નંબર 39 બરાબર પ્રોજેક્ટ કુદરતી વસ્તુઓ કોને કહેવાય ઉદાહરણ આપો પહેલા તમારે અહીંયા કુદરતી કોને કહેવાય એની વ્યાખ્યા લખવાની છે અને પછી એનું ઉદાહરણ આપવાનું છે એવી જ રીતે માનવ સર્જિત વસ્તુ કોને કહેવાય
એની વ્યાખ્યા લખવાની અને પછી એક કે બે ઉદાહરણ આપવાના. તમારા અનુભવના આધારે કુદરતી અને માનવ સર્જિત માણસે બનાવેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. ભાઈ અહીંયા તમારે કુદરતી લખ્યું છે અને અહીંયા શું લખ્યું છે, માનવ સર્જિત. તો અહીંયા તમારે કુદરતી વસ્તુના નામ લખવાના છે અને અહીંયા માનવ સર્જિત વસ્તુના નામ લખવાના છે. નીચે આપેલ વસ્તુઓનું કુદરતી વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓમાં વર્ગીકરણ કરો. ભાઈ અહીંયા આપ્યું છે દ્રાક્ષનું ઝુમખું, બરાબર. હવે દ્રાક્ષનું ઝુમખું કુદરતી છે કે માનવ સર્જિત, બરાબર, એ તમારે કરવાનું છે. હવે જુઓ અહીંયા નીચે તમને અહીંયા પહેલા ચિત્રો આપ્યા છે, બરાબર, અને નીચે આપ્યું છે ઉપરના ચિત્રોમાંની વસ્તુઓ ઓળખી કુદરતી અને માનવ સર્જિત વસ્તુઓ નીચેના ખાનામાં લખો. અહીંયા છે પહેલું કુદરતી વસ્તુઓ, તો આ જે બે ખાના છે ચાર દુના આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, એમાં તમારે કેવી વસ્તુ લખવાની છે, કુદરતી. અને નીચેના જે ખાના છે એમાં કેવી લખવાની છે, ભાઈ માનવ સર્જિત. તો તમારે અહીંયા એક એક ચિત્ર જોવાનું કે ભાઈ આ શું છે, દ્રાક્ષનું ઝુમખું, તો એ કુદરતી છે કે માનવ સર્જિત, તો તમારે એ પ્રમાણે એને વહેંચવાની છે. પછી છે ચાંદા મામા, પછી છે પહાડ, ચોપડી, ઘડિયાળ, ખીલી, દડો, ફુગ્ગો, ટેબલ, પથ્થર, ઘર, પાઇનેપલ, અનાનસ, બરાબર. પછી આ શું છે, તારા, મીણબત્તી અને સૂર્યપ્રકાશ. ભાઈ આ બધી વસ્તુઓમાં જે જે કુદરતી હોય એના નામ અહીંયા લખવાના અને જે માનવ સર્જિત હોય એના નામ નીચેના ખાનામાં લખવાના.